નમસ્કાર, હું ચિતોરલ, આપ જોઈ રહ્યા છો બિગ ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું રાજકોટથી પ્રાપ્ત થઈ રહેલા સમાચારની. રાજકોટમાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા બે કલાકથી સતત વરસાદ રાજકોટમાં વરસી રહ્યો છે. તો રંગીલું રાજકોટ પણ પાણી પાણી થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અચાનક વરસતા વરસાદને લઈને અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. તો સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેની અસર હવે રાજકોટમાં પણ દેખાઈ રહી છે. રાજકોટમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઘણા વિસ્તારો રાજકોટના જે છે તેમાં પાણી ભરાયા હોવાની માહિતી જે છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે. તો રંગીલા રાજકોટમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની જે રીતે રાહ જોવાઈ રહી હતી રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. હેમુગઢવી હોલ પાસે આવેલા ગરનાળામાં પણ પાણી ભરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગરનાળામાં કેવી રીતે પાણી પસાર થવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. પાણી જે રીતે ભરાયું છે લોકોને હવે બીજો માર્ગ પસંદ કરવો પડે તેવી શક્યતાઓ છે. સ્કૂલ વાન પણ પાણીમાં બંધ પડી ગઈ હતી. બાળકો જે છે શાળાએથી છૂટ્યા બાદ આ વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને પણ ગરનાળામાંથી પસાર થતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજકોટમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. વાહન વ્યવહાર પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ રાજકોટમાં જોવા મળી રહ્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે પણ વરસાદી વાતાવરણ જે છે રાજકોટમાં જોઈ શકાય છે. તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાઈ ગયા છે. જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી રહી છે અને અચાનક જ વરસાદ શરૂ થતાં શહેરીજનો છે તે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. પરંતુ વરસાદની રાહ તમામ લોકો જોઈ રહ્યા હતા અને રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન થતાં લોકોમાં આનંદની લાગણી પણ જોવા મળી. સંવાદદાતા ધ્રુવ ઉડેલ પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું. ધ્રુવ, જે રીતે રાજકોટમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી? ચોક્કસથી આપણે વાત કરી દઉં તો આજ સવારથી ક્યાંક ને ક્યાંક રાજકોટમાં ભારે વરસાદ આવી રહ્યો છે. વડોદરાની જેમ રાજકોટમાં પણ કહી શકાય કે અતિ ભારે વરસાદ આવી રહ્યો છે. ખાસ જો વાત કરીએ તો જે રાજકોટના જે નીચાણવાળા વિસ્તાર છે, જેવા કે આજીડેમની જે નીચાણવાળા વિસ્તાર છે, રામનાથપરા છે, લક્ષ્મીનગરનું જે નાલું છે, ખાસ રેલનગર છે, પછી જે રેલવે જંકશન સાઈડના જે નીચાણવાળા વિસ્તાર છે, જે યાજ્ઞિક રોડનું જે નાલો છે, એ ક્યાંક ને ક્યાંક પાણીનો જથ્થો ભરાઈ ગયો છે. અને કહી શકાય કે તેને લઈને ટ્રાફિક છે એમાં અફરાતફરી થઈ ગઈ છે. લોકોએ ખાસ હાલાકીનો સામનો કરવો પડે છે. તો બીજી બાજુ લોકોને ક્યાંક ને ક્યાંક હર્ષ પણ છે કે લાંબા સમય બાદ ક્યાંક ને ક્યાંક વરસાદ રાજકોટમાં પડ્યો છે અને સૌરાષ્ટ્ર પંથકમાં છે કહી શકાય કે ઠંડક વરસી રહી છે અત્યારે. અને બીજી જો વાત કરીએ તો ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશ છે કે જે વરસાદ જે પ્રમાણે આવી રહ્યું છે તેને લઈને ખેડૂતો પણ ખુશ છે. જો વાત કરીએ એનડીઆરએફની ટીમ પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં અત્યારે તૈનાત છે. એક જે એનડીઆરએફની ટીમ છે તે જે રાજકોટની આજુબાજુના જે ગામડાઓ છે એક ઉપલેટા ખાતે છે. એમ કરીને એક એનડીઆરએફની ટીમ પણ સક્રિય થઈ છે. રાજકોટનું જે ફાયર અને સેફટી ના જે વિભાગ છે એ પણ ક્યાંક ને ક્યાંક સક્રિય બનીને જે નીચાણવાળા વિસ્તારમાં જે રેસ્ક્યુ કામ થાય છે તેને અત્યારે કામગીરી કરી રહ્યા છે કે જે પણ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો ફસાયા હોય એને ક્યાંક ને ક્યાંક બારે કાઢી અને તેને એને સેફ જગ્યામાં પહોંચાડે છે. રાજકોટ વહીવટી તંત્ર છે એ પણ સક્રિય બનીને અત્યારે કામગીરી કરી રહી છે. ખાસ વાતે વાત કરીએ તો રાજકોટમાં આ સવારથી જ એક ભારે વરસાદ પડ્યો છે અને એક કહી શકાય કે તંત્રને પણ એક ભય લાગી રહ્યું છે કે જો વડોદરા જેવી સ્થિતિ રાજકોટમાં જો સર્જાશે તો ક્યાંક ને ક્યાંક તંત્રને પણ અત્યારે એક હાલાકીનો સામનો કરવો પડશે. જી,
ध्रुव जे रीते समस्या सामे आवी रही छे, अनेक विस्तारों में पाणी भराई गया छे, जो भारे वरसाद नी आगाही जे रीते करवामां आवी छे ते रीते जो भारे वरसाद वरसे तो राजकोटनुं तंत्र केटलुं साबदुं छे ने केवी तैयारीओ छे भारे वरसाद जो वरसे तो તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે? જી ચોક્કસ, ત્યાં એ આપને જણાવી દઉં, આજ સવારથી જો વરસાદ થાય છે લગભગ 2.5 ઇંચ જેટલો અત્યારે વરસાદ નોંધાણો છે, ક્યાંક ને ક્યાંક તંત્ર પણ અલર્ટનેસ થી કામ કરી રહી છે, જે પ્રી મોન્સૂન ની જે કામગીરી છે પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, પણ અમુક જે નીચાણ વાળા વિસ્તાર છે જે યથાવત જ રહ્યું છે કે જે તેમાં કોઈ પણ પ્રી મોન્સૂન કામગીરી અત્યારે લાગી નથી રહી, કારણ કે જે કામગીરી તંત્રએ કરેલી હતી પ્રી મોન્સૂન કામગીરી જે અત્યારે દેખાઈ નથી રહી, પણ નીચાણ વાળા જે વિસ્તારો છે એમાં ખાસ અત્યારે પાણી વિજળનો જથ્થો ભરાણો છે અને તેને લઈને અત્યારે લોકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે જ્યારે પણ વરસાદ ભારે વરસાદ આવે છે ત્યારે એ કહી શકાય કે પાણીનો જે જથ્થો છે તે તેમના ઘરે ઘૂસી જાય છે અને લોકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડે, તંત્રની મદદ લેવી પડે છે અને તેને લઈને ક્યારેક તંત્ર એમની પાસે જ્યારે પહોંચી નથી શકતું ત્યારે તે પોતે ક્યાંક ને ક્યાંક તંત્રની સામે આક્રોશ વ્યક્ત કરે છે. જી ધ્રુવ, ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે રાજકોટના કયા એવા વિસ્તારો છે જે વરસાદને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે? રાજકોટની જો વિસ્તારની જો વાત કરીએ, લલ્લુની હોકડી છે કહી શકાય કે એક સ્લમ વિસ્તાર છે, ત્યાં ક્યાંક ભારે વરસાદ જેટલું પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એ આખી વિસ્તાર છે તે પાણીના જથ્થામાં ભરાય છે. રામનાથપરાની જો વાત કરીએ, જે ઐતિહાસિક મંદિર છે રામનાથ મહાદેવ મંદિરનું, એની આજુબાજુનો જે વિસ્તાર છે એ આખો સ્લમ વિસ્તાર છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે પાણીનો જથ્થો છે અત્યારે ભરાઈ ગયું છે. રેલનગરનું જે કહી શકાય કે જે અંડરબ્રિજ છે તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદ વરસી ગયો છે. કાલાવર રોડનું જે અંડરબ્રિજ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી બાદ પણ પાણીનો જથ્થો અત્યારે જોવા મળ્યો છે. લક્ષ્મીનગરનું જે નાલું કહેવાય કે એ તો એક કાયમી ધોરણનું એક પ્રશ્ન થઈ ગયું છે કે લક્ષ્મીનગરનું જે નાલું છે વરસાદ વરસે એટલે એ નાલું ક્યાંક ને ક્યાંક ભરાઈ જતું હોય છે. જી આભાર ધ્રુવ તમામ જાણકારી માટે. તો સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી જોડાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ગરનાળા જે છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોઈ શકાય છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગરનાળું જે છે તેમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો ફસાયા હતા, એક સ્કૂલ વાન પણ ફસાઈ હતી, તો વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.